સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાએ દીવાદાર પાલિકા તરીકે જાણે કે રેકોર્ડ કરવાનો હોય તેમ છેલ્લા બે વર્ષમાં 4 વખત વીજ બિલ કપાતા હવે સ્થાનિકો સહિત વિપક્ષ માટે પણ પાલિકાનો વહીવટ ચર્ચાના ઈરણે પહોંચ્યો છે. જોકે આગામી સમયમાં ગાંધીજીના માર્ગનું અલ્ટિમેટમ પણ આપી ચૂક્યું છે. તો બીજી તરફ આગામી 6 દિવસમાં વીજ બિલ ન ભરાય તો ફરી એકવાર નોટિસ સહિત વીજ કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારી છે. સાબરકાંઠાની પ્રાચીન નગરપાલિકાએ છેલ્લા 2 વર્ષમાં 4 વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે, જે અંતર્ગત રોજ 82 લાખથી વધારેનું વીજ બિલ થઈ જતાં પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા છે. જો કે પાલિકાએ તાત્કાલિક ધોરણે 5 લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. પરંતુ એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60%થી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે, તો બીજી તરફ અંડર વહીવટ થતો હોવાની વાત પણ વિપક્ષ દ્વારા કરાઈ રહી છે. પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે હાલમાં ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ પબ્લિકના પૈસે મસ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, જેમને ભોગ પ્રાંતિજની તમામ જનતા ભોગવી રહી છે. હાલમાં આ મામલે યોગ્ય વહીવટ સાથે ગટર કનેક્શન ન હોય તેવા લોકોને પણ વધારાનો વીજ વેરો ફટકારી દેવાયો છે. જોકે તાત્કાલિક ધોરણે તે દૂર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં આવશે. સાથોસાથ પ્રાંતિજ નગરપાલિકા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ દેવું ધરાવનારી પાલિકા બની રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે દેવા મુક્ત નગરપાલિકા બનાવવા રજૂઆત કરી છે. જોકે આગામી સમયમાં આ મામલે કોઈ પગલાં ન લેવાય તો આંદોલન માર્ગ અપનાવવા ચીમકી ઉચ્ચારી છે. વધુ વાત કરીએ સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકાની, તો જોકે એક તરફ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સુઘડ વહીવટની વાતો કરાઈ રહી છે, તો બીજી તરફ પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પાછલા 2 વર્ષમાં 4 વખત વીજ કનેક્શન કપાયાની સાથે સાથ 82 લાખ જેટલું લાઇટ બિલ બાકી હોવાની રજૂઆત કરાઈ છે. સાથોસાથ આગામી 26 જાન્યુઆરી સુધીમાં જો વીજ બિલ ન ભરાય તો ફરી એકવાર UGVCL દ્વારા ધોરણ મુજબ નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથોસાથ હાલના તબક્કે ગત રોજ રૂપિયા 5 લાખ જેટલી રકમ તાત્કાલિક ધોરણે ભરાયાના પગલે કપાયેલું વીજ કનેક્શન હંગામી ધોરણે શરૂ કરાયું છે, ત્યારે આગામી 6 દિવસમાં જો વીજ બિલ નહીં ભરાય તો પ્રાંતિજ નગરપાલિકાનું વધુ એક વીજ કનેક્શન કપાશે તે નક્કી છે. જોકે એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ સહિત પાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા છેવાડાના વ્યક્તિના વિકાસ માટે કરોડો રૂપિયાનું ભંડોળ આપવામાં આવે છે, તો બીજી તરફ સ્થાનિક કક્ષાએ આરોગ્ય વહીવટ સહિત ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોવાના પગલે સ્થાનિક જનતાએ પણ ભોગવવું પડે છે. ત્યારે આગામી સમયમાં પ્રાંતિજ નગરપાલિકાની જનતાને પાલિકામાં ચાલતા વહીવટના પગલે કેવા અને કેટલા પરિણામો ભોગવવા પડશે એ તો સમય જ બતાવશે. રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, બ્યુરો રિપોર્ટ, સાબરકાંઠા. હવે નગરપાલિકાનું 82 લાખ રૂપિયા કરતાં બી વધારે માગબર રકમનું બિલ બાકી છે, અને એના કારણે જ ગઈકાલે 25 થી 35 કનેક્શનો UGVCL દ્વારા કાપી નાખવામાં આવ્યા હતા. આ 2 વર્ષમાં ચોથો બનાવ એવો છે કે ચોથી વખત એ કપાઈ ગયું કનેક્શન, એમાં આખા ગુજરાતમાં કદાચ પ્રાંતિજ નગરપાલિકા પહેલી હશે એવું મારી જાણકારીમાં આવે છે. હવે આટલું બધું ભારણ એ પ્રજાના માથે જ કહેવાય. 100 ભંડોળમાંથી આ ભરવાનું થતું હોય બિલ, પણ 100 ભંડોળની રકમ જે દર વર્ષે આવક થતી હોય માંગના બિલની, એમાંથી ખરેખર ભરવું જોઈએ. વહીવટીતંત્રનું કામ છે, શાસક પક્ષનું કામ છે, શાસક પક્ષ એ કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. બીજું, આ વખતનું માંગણા બિલ જે આવ્યું છે એ તોતિંગ વધારો કરીને આવ્યું છે. જ્યાં ગટર કનેક્શન નથી એમને બી ગટર કનેક્શનનો ચાર્જ લેવામાં આવ્યો છે, નાખવામાં આવ્યો છે. જો આ નાબૂદી નહીં કરવામાં આવે, આ પ્રજાના માથેથી આ બોજ ઓછો નહીં કરવામાં આવે, તો અમે વિપક્ષ તરીકે એટલું કહીએ કે પ્રજાને સાથે રાખી ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું. આ અલ્ટિમેટમ અમે ચીફ ઓફિસરશ્રીને તેમજ પ્રમુખશ્રીને આપીએ છીએ, સત્તા પક્ષને આપીએ છીએ, કે પ્રજાના માથેથી આ ભારણ ઓછું કરે, કે પ્રજાને તેના કારણે બેનિફિટ થાય. અને બીજી એક વસ્તુ, કે આ જેટલી નગરપાલિકાઓ છે આખા ગુજરાતમાં 212 કે 213 અને ગાંધીનગર ઝોનની 29 નગરપાલિકામાં પહેલી નગરપાલિકા આવી છે કે જેનું 83 લાખ રૂપિયા આ બિલ વીજ બિલ બાકી છે. એટલે અમે એવું ઈચ્છીએ કે આ બિલકુલ આ વર્ષે દેવા મુક્ત થાય એવી આશા અને અપેક્ષા રાખીએ છે. આપણા માધ્યમથી અમે આ ચીફ ઓફિસરને, પ્રાદેશિક કમિશનને અથવા આના માધ્યમથી પ્રમુખશ્રીને, બીજા બધા સરકારશ્રીને પણ આ અમે જાણ કરી દીધી કે પ્રજાનું દેવું પ્રજાનું માથેથી ઓછું થાય ને નાબૂદ થાય.
રાંતેજ નગરપાલિકાના સેટેલાઇટના વોટરવર્કસના અને વાણિજ્ય હેતુ માટેના ટોટલ 82 લાખ રૂપિયા UGVCL કંપની દ્વારા વસૂલ કરવાના બાકી છે, જેની ચૂકવણી બાબતે ગઈકાલે સ્ટ્રીટલાઇટના 6.5 લાખ રૂપિયા પૈકી 5 લાખ રૂપિયા નગરપાલિકા દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા છે. સવારે એમના કનેક્શનો બપોર સુધીમાં 35 કનેક્શન એમના સ્ટ્રીટલાઇટના કાપી નાખવામાં આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગે નગરપાલિકા દ્વારા એમના 5 લાખ રૂપિયાનો ચેક ભરાતા રીકનેક્શન ચાર્જ કંપનીના નિયમ અનુસાર ભરાવી અને એમના કનેક્શનો ચાલુ કરી આપ્યા છે. બાકી લેણી રકમ માટે નગરપાલિકાએ લેખિતમાં 26/1/2023 સુધીમાં ભરપાઈ કરવાની સંમતિ આપેલ છે. અત્યાર સુધી કેટલા કનેક્શનો કપાયા છે? અત્યાર સુધીમાં કનેક્શનો જે કપાયા હતા ગઈકાલના સ્ટેટસ પ્રમાણે એમાં 35 સ્ટ્રીટલાઇટના કનેક્શન કપાયા હતા. જે 35 કનેક્શનો આપણે સાંજ સુધીમાં 6:30-7:45 સુધીમાં ચાલુ કરી આપેલ છે. ટોટલ વોટરવર્ક સાથે 82 લાખ રૂપિયા એમના બાકી છે, એમાંથી આ ભરણું કર્યું છે. બાકીનાની એમાઉન્ટ માટે સેટેલાઇટની એમાઉન્ટ માટે અને વાણિજ્ય હેતુ માટેની વસૂલાત માટે એમણે 26/1/2023 સુધીની મુદત આપેલ છે, જે સમય દરમિયાન જો ભરપાઈ નહીં થાય તો પછી કંપનીના નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.